પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ પ્રમુખ મૌલાના મસૂદ અઝહર ભારતના કેટલાક મોટા નેતાઓને નિશાન બનાવી શકે છે. જૈશની લિસ્ટમાં કેટલાક વરિષ્ઠ કેબિનેટ મંત્રી અને હાઈ પ્રોફાઇલ મુખ્યમંત્રી સામેલ છે. ગુપ્ત એજન્સીને મળેલી જાણકારી અનુસાર મસૂદ અઝહરે આ મિશનને અંજામ આપવા માટે આતંકીઓની વિશેષ ટીમ તૈયાર કરી છે. આ મિશનને સફળ બનાવવા માટે જૈશ એ મોહમ્મદ અને લશ્કરે તૈયબા આતંકી સંગઠન એક થઈ ગયા છે. બંને આતંકી સંગઠન જરૂરી સામાન માટે બાંગ્લાદેશ સ્થિત એક કેડરનો ઉપયોગ કરી રહ્યા છે. જે આતંકીઓને આ જવાબદારી સોંપવામાં આવી છે તેમાંથી કેટલાક તો સીમાની અંદર પ્રવેશી ચુક્યા છે. તો ભાજપના મોટા નેતાઓ ક્યાંક ને ક્યાંક નિશાના પર હોવાની વાત સામે આવી છે. ખૂબ ગંભીર વાત કહી શકાય. જૈશ એ મોહમ્મદે જે વિશેષ ટીમ બનાવી છે તેમાં આતંકી સંગઠનના નિશાને ભાજપના નેતાઓ છે. ભાજપના મોટા નેતાઓ આતંકીઓની લિસ્ટમાં છે. જી હા, જૈશ એ મોહમ્મદે એક ખૂબ જ મોટી વિશેષ ટીમ બનાવી છે અને ભાજપના તમામ નેતાઓને નિશાને લીધા છે.